નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં. તો મિત્રો, જેટલા પણ દુકાનદારો છે એ જે લોકો પાસે હજુ પણ કેરોસીનનો સ્ટોક આવી રહ્યો હોય અને કેરોસીન વિતરણ કરી રહ્યા હોય, ઓકે, એવા દુકાનદારો હવેથી એમને જે કેરોસીન છે એને ઓનલાઈન કરવું પડશે, એટલે કે અહીંયા રિસીવ કરવું પડશે. તો મિત્રો, સરકાર દ્વારા નવો અપડેટ કરવામાં આવી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, સ્ટોકમાં જશો તો એક નવો ઓપ્શન એડ થઈ ગયો છે, રિસીવ કેરોસીન સ્ટોક. એટલે કે મિત્રો, જેટલા પણ દુકાનદારો કેરોસીન ધરાવતા હોય, કેરોસીન આવતું હોય, તો એ દુકાનદારોએ અહીંયાથી જે તારીખે તમે કેરોસીન રિસીવ કરો છો એ તારીખે અહીંયાથી કેરોસીન રિસીવ સ્ટોક પર ક્લિક કરી અને તમારું જે કેરોસીન છે એ રિસીવ કરવું પડશે. અહીંયા કોઈ પણ એક ખાનું એડ નથી હાલમાં, કેરોસીનનું પણ એડ થઈ શકે છે, જેથી તમને અહીંયા જે કેરોસીન વિતરણ થાય છે એની પણ માહિતી મળતી રહે. જે રીતે અનાજ અહીંયા ઓનલાઈન દેખાય છે એ રીતે પણ તમને કેરોસીન પણ અહીંયા જથ્થો એક બોક્સ નવું ઉમેરવામાં આવશે એવી મને માહિતી મળી છે. ઓકે, તો મિત્રો એ પછી ચર્ચા કરીશું. પહેલાં તો આપણે કેરોસીન કેવી રીતે આપણે રિસીવ કરવાનું છે એની માહિતી આ વિડીયોમાં લેવાના છે. તો અહીંયાથી સ્ટોક પર ક્લિક કરીશું અને રિસીવ કેરોસીન સ્ટોક પર આપણે ક્લિક કરી દેવાનું છે. ઓકે, તો મિત્રો એ ક્લિક કરશો એટલે કંઈ આ રીતે નવું ઓપન થઈ જશે. તો અહીંયા તમારે જોઈ શકો છો યર અને મંથ સિલેક્ટ કરવાનું છે. આ મિત્રો એના માટે છે કે જે લોકોનું રિસીવ ઓલરેડી કરી લીધું છે એ લોકો, જે દુકાનદારો છે એમનું અહીંયા લિસ્ટ તમારે જોવું હોય તો એ અહીંયાથી તમે જોઈ શકો છો કે જે કયા કયા દુકાનદારે ઓલરેડી કેરોસીન રિસીવ કરી લીધું છે. તો જુલાઈ મહિનાનું આપણે જોઈ લઈએ. ઓકે, જુલાઈ મહિના ક્લિક કરી અને વ્યૂ રિસીવ સ્ટોક પર ક્લિક કરીશું. મિત્રો, વ્યૂ રિસીવ સ્ટોક પર ક્લિક કરીશું એટલે કે જેટલા દુકાનદારો છે આપણા જે કેરોસીન ધારણ કરે છે, ઓકે, આવે છે, એ લોકોએ ઓલરેડી અહીંયા જે દુકાનદારોએ રિસીવ કરી લીધું હશે એમનું નામ અહીંયા લિસ્ટમાં આવી જશે. તો તમે જોઈ શકો છો ઘણા બધા દુકાનદારોએ ઓલરેડી કેરોસીનનો સ્ટોક રિસીવ કરી લીધો છે. ઓકે, તો જોઈ શકો છો ઘણા બધા છે, 760. ઓકે, તો મિત્રો આટલા લોકોએ કેરોસીનનો જથ્થો રિસીવ કરી લીધો છે અને એની પરમિટ જે તારીખે બની હોય એ તારીખના રિસીવમાં આવી જશે. ઓકે, દાખલા તરીકે તમારી 15-26 તારીખે જનરેટ થયો હોય તો 26 તારીખમાં જોઈ લેવાનું. હવે આપણે રિસીવ કરીએ સ્ટોક. તો મારે આજે જથ્થો આવ્યો છે તો આજે રિસીવ કરી લઈએ, તો પરમિટ લઈ લેવાની છે. સૌથી પહેલાં મામલતદાર કચેરીથી પરમિટ લઈ અને અહીંયા એના ઉપર એક પરમિટ નંબર એવું લખેલું હશે. ઓકે, તો અહીંયા સાઇટ પર તમે જોઈ શકો છો આ રીતે પરમિટ નંબર લખેલો હશે. તો એ પરમિટ નંબર તમારે અહીંયા સિમ્પલી એન્ટર કરી લેવાનો છે. તો મિત્રો એન્ટર કર્યા બાદ અહીંયા નીચે પર ક્લિક કરી દેવાનું છે. ઓકે, વિગત શોધો પર. તો મિત્રો તમે જોઈ શકો છો જે મારી પરમિટ છે, જે ડિટેલ છે, દરેક ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો. પરમિટની તારીખ જોઈ શકો છો, જથ્થાની વિગત, પરમિટનો જથ્થો કેટલો છે, દરેકની વિગત અહીંયા જોઈ શકો છો. ઓકે, દુકાન નામ છે, નંબર છે, ઓકે, દરેક વિગત છે. તો અહીંયા તમે જોઈ શકો છો 250 તમે પરમિટ છે. તો અહીંયા તમારી પાસે જે જથ્થો આવ્યો હોય એ જથ્થો લખી દેવાનો છે. તો મારી પાસે 250 આવી જ ગયું છે, તો 250 લખી દેવાનું છે જે તમારું હોય એ લખી અને અહીંયા રિસીવ સ્ટોક પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે, રિસીવ સક્સેસફુલી. ઓકે, તો મિત્રો આ રીતે તમારે દર મહિને કેરોસીનનો સ્ટોક રિસીવ કરી લેવાનો છે. જે દિવસે દુકાનમાં જથ્થો આવી જાય એ દિવસે તમારે રિસીવ કરી લેવાનો છે, અથવા તો પરમિટ જે દિવસે તમારી ઓનલાઈન થાય એ દિવસે રિસીવ કરી લેવાનો છે. હવે મિત્રો જોઈ લઈએ કે આપણું એડ થઈ ગયું છે કે નહીં. તો મિત્રો અહીંયા જે દિવસે મેં પરમિટ કાઢી હોય, દાખલા તરીકે મામલતદાર કચેરીમાંથી 9 તારીખની પરમિટ હોય તો 9 તારીખે જોઈ લેવાનું છે. એક અહીંયા જોઈ શકો છો, 2 નામ ઉમેરાઈ ગયા છે, તો એક નામ મારું પણ અંદર આવી ગયું હશે. તો 9 તારીખમાં મારી પરમિટ હતી, તો 9 તારીખમાં તમે જોઈ લેવાનું છે કે તમારું નામ છે કે નહીં, તો ચોક્કસ અહીંયા તમારું નામ બતાવી દેશે. મિત્રો આ જ રીતે દર મહિને તમારે કેરોસીનનો સ્ટોક રિસીવ કરી લેવાનો છે. તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો, આપનો દિન શુભ રહે. જય હિન્દ, જય ભારત.